નમસ્કાર, ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું આપની સાથે જુહી. સૌથી પહેલા વાત કરીએ વૃષ્ટિ શિવમનો કેસ, કે જેને લઈને સુહા અલી ખાને પર ટ્વીટ કર્યું હતું અને આખરે ઉત્તર ભારતમાંથી પહાડી વિસ્તારોમાંથી તેઓ મળી આવ્યા છે. પોલીસ તેમને અમદાવાદ લઈને રવાના થઈ છે. નવરંગપુરા વિસ્તારમાંથી બંને ગાયબ થયા હતા. વૃષ્ટિ ગુમ થયા બાદ સુહા અલી ખાને ટ્વીટ કર્યું હતું, ત્યારબાદ આ તમામ જાણકારી સામે આવી હતી. પોર્ટુગલથી વૃષ્ટિના માતા પિતા પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. પોલીસ બંનેને લઈ અમદાવાદ આવવા માટે નીકળી છે. વૃષ્ટિ અને શિવમ આખરે મળી આવ્યા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી તેઓ મળી આવ્યા છે. આજ વિશે વધુ વાતચીત કરવા સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઉદય, આખરે વૃષ્ટિ અને શિવમ બંને મળી આવ્યા છે, જો કે તેમને લાવવામાં આવી રહ્યા છે. કોઈ માહિતી બહાર આવી કે શા માટે તેઓ ભાગ્યા હતા, શું કારણ? વાત કરવામાં જોઈ તો છેલ્લા 12 દિવસથી આ બંને વ્યક્તિઓ જે છે મિસિંગ હતા અને હાઈ પ્રોફાઇલ કેસ આખો થઈ ગયો હતો. કારણ કે સુહા અલી ખાને આમાં ટ્વીટ કરેલું હતું વૃષ્ટિને લઈને. પોલીસના જણાવ્યા અનુસાર અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ જે આમાં સહયોગમાં તપાસ કરી રહી હતી, તો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમને ઇમેલ આઈડીના આધાર ઉપર અને ઇન્ટરનેટના આધાર ઉપર ટ્રેસ કરી અને બંનેને શોધી કાઢ્યા છે. ઉત્તર ભારતની પહાડી વિસ્તારમાંથી બંનેને શોધી કાઢ્યા છે અને બંનેને લઈ અને અત્યારે હાલ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યું છે. બની શકે છે કે મોડી રાત અથવા કાલ સવારે વહેલી સવાર સુધીમાં બંનેને અહીંયા લાવવામાં આવશે અને ત્યારબાદ જે છે એની પૂછપરછ વિગતવાર કરવામાં આવશે કે કયા કારણોસર એને ઘર છોડ્યું હતું અને શું એના પાછળનું કારણ હતું. જોઈએ. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો ડીસાના ધારાસભ્ય શશિકાંત ને સજા ફટકારવામાં આવી છે, જે સમાચાર સામે આવી રહ્યા છે. ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને 3 મહિનાની સજા ફટકારવામાં આવી. ડીસા કોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે. 1999માં ડીસા પાલિકામાં શશિકાંત પંડ્યાએ તોડફોડ કરી હતી, જેને લઈને છેલ્લા કેટલાય સમયથી કેસ ચાલી રહ્યો હતો, જો કે 3 મહિનાની તેમને આ સજા ફટકારવામાં આવી છે. ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા 3 મહિના સુધી હવે જેલમાં રહેશે. ૧૯૯૯માં ડીસા પાલિકામાં શશિકાંત પંડ્યાએ તોડફોડ કરી હતી. એ મામલો છેલ્લા કેટલાય સમયથી ચાલતો આવતો હતો અને આખરે 3 મહિનાની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકારાયો છે. ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ તાત્કાલિક જામીન પણ મેળવી લીધા છે. ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને 3 મહિનાની સજા, જો કે આ બાબતને લઈને તેમણે જામીન અરજી પણ કરી અને જામીન મેળવી પણ લીધા. તો ગાંધીનગરમાં ઇન્સ્યોરન્સ સર્વેયરની ઓફિસમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. લિસ્ટેડ ગનમાંથી આ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેની જાણકારી મળી છે. જો કે આ ફાયરિંગ જાણી જોઈને કરવામાં નથી આવ્યું તે પ્રકારની પણ માહિતી બહાર આવી છે. સેક્ટર 21 પોલીસે આ તમામ બાબતે તપાસ હાથ ધરી છે. ઇન્દ્રજીત નામના યુવાનને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને હાલ તો હોસ્પિટલ લઈ જવાયો છે. લાયસન્સવાળી લિસ્ટેડ રિવોલ્વરથી આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઇન્સ્યોરન્સ સર્વેયરની ઓફિસમાં આ ફાયરિંગ થયું છે. ગાંધીનગરથી સમાચાર. સેક્ટર 21ની આજે જે માર્કેટ છે જ્યાં આપણે ઊભા છીએ, એ જગ્યા ઉપર એક ઓફિસની અંદર ફાયરિંગની ઘટના બની છે 1 કલાક પહેલા. અને એમાં જેને કોઈની ઇન્જરી થઈ છે એ વ્યક્તિને એપોલો હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસની 2-3 ટીમો બનાવીને એક એપોલો હોસ્પિટલ ઉપર કઈ રીતે બનાવ બન્યો છે એની વિગત મેળવવા માટે ગઈ છે અને અહીંયા પણ પોલીસની ટીમો છે. ફાયરિંગ વેપનથી થયું છે એ હકીકત છે અને વેપન પણ અંદર મળી ગયું છે પોલીસને. તો આમાં ખરેખર કયા પ્રકારનો બનાવ બન્યો છે અને શું વિગત છે એ વધુ તપાસ પોલીસ કરીને મીડિયા સમક્ષ રજૂ કરશે. વાત કરીએ રાજકોટ જીઆઈડીસીમાં આગ લાગી છે. આજે જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગને પગલે આસપાસનો જે વિસ્તાર છે તેને ખાલી કરી દેવામાં આવ્યો. તો આ સાથે સાથે ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે 4 જેટલા જે ફાયર ફાઈટર છે કેમિકલને કારણે તેમને બળતરા થતા તાત્કાલિક ધોરણ પર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આજે જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 8થી વધુ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 4 જેટલા ફાયર ફાઈટર જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આસપાસનો વિસ્તાર છે તેને ખાલી કરવામાં આવ્યો છે. તો આ સાથે ફેક્ટરીની એક દિવાલ પણ તોડવામાં આવી છે, જેને લઈને તાત્કાલિક ધોરણે
આગ પરથી કાબુ મેળવી શકાય. તો ફાયર બ્રિગેડની 8થી વધુ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આસપાસનો વિસ્તાર છે જેને ખાલી કરવામાં આવ્યો. 4 જેટલા ફાયર ફાઈટર કે આ કેમિકલને લઈને તેમને બળતરા થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. છેલ્લા 2 થી વધુ કલાકથી આગ લાગી છે, જોકે સંપૂર્ણ રીતે કાબુ નથી મેળવાયો. શરૂઆતમાં 1 કલાક પાણીથી સતત મારો ચલાવવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ ફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કેમિકલ હોવાને લઈને. આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા રક્ષિત પંડ્યા રાજકોટના આજે જીઆઈડીસી વિસ્તારમાંથી જોડાયા છે. રક્ષિત, વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 થી 2 કલાક થઈ ગયા, આ આગ ઉપર કાબુ મેળવાયો કે કેમ, હાલ શું પરિસ્થિતિ છે? જુહી, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો 2 થી 3 વાગ્યાના અરસામાં છે તે સમગ્ર ઘટના બની હતી. જે રાજકોટ આજે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં આગળ છે તે કેમિકલની ફેક્ટરી આવેલી છે ત્યાં આગળ છે તે આગની ઘટના બની હતી, જેના પગલે છે તે 10 જેટલા ફાયર ફાઈટરની મદદથી છે તે લગભગ 3 થી 3.25 કલાકની કહી શકાય જહેમત બાદ છે તે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જે પ્રકારે હજુ પણ જે ફોમનો છંટકાવ છે તે કેમિકલના ટેન્કર ઉપર છે તે કરવામાં આવી રહ્યો છે. બીજી તરફથી આ દિવાલ છે તે પણ તોડી દેવામાં આવી છે. લગભગ 4 જેટલી ગાડીઓ છે તેમને પણ નુકસાન થયું છે. તો સાથે જ ચીફ ફાયર ઓફિસર સહિત 7 જેટલા ફાયરના જવાનો છે તેમને પણ જે ઈજા પહોંચી હતી, જેના પગલે છે તે રાજકોટની ખાનગી હોસ્પિટલની અંદર તેમને સારવાર અર્થે છે તે ખસેડી દેવામાં આવ્યા છે. જે પ્રકારે આ ટેન્કર જોઈ શકાય છે, આ ટેન્કરની ઉપર છે તે સૌપ્રથમ આગ લાગી હતી અને ત્યારબાદ આગ પ્રસરી ગઈ હતી અને ત્યારબાદ ચોક્કસથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત જ ફાયર બ્રિગેડના માણસો છે તે સૌપ્રથમ લગભગ 4 જેટલા ફાયર ફાઈટરો સાથે છે તે પહોંચી ગયું હતું અને ત્યારબાદ 10 ફાયર ફાઈટરની મદદથી છે તે આગ પર કાબુ માટે પ્રયત્નો છે તે કરવામાં આવતા હતા. પાણી બાદ ફોમનો ઉપયોગ કરી અને ખાસ કરીને જે કહી શકાય કે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે કરવામાં આવતા હતા. અત્યારે આગ કેવી રીતે લાગી હતી તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે જે ટ્રકના ડ્રાઈવર છે તે આપણી સાથે અત્યારે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. કાકા, ક્યારે આ ઘટના બની ને કેવી રીતે બની, શું કહેશો? બેરલ ભરતા હતા અંદર અને ટાંકો લોખંડનો હતો ને એમાં દિવસથી આગ લાગી. કેવી રીતે ભરતા હતા ને શું માનો છો કઈ રીતે આગ લાગી હશે, પ્રાથમિક શું તારણ? તમે શોર્ટકટ થઈ ગયું. કેવી રીતે સેના મારફત ભરતા હતા, કઈ જગ્યાથી આપ લઈને આવ્યા હતા? કંડલાથી. ચોક્કસથી કંડલાથી કેમિકલને છે તે અહીં આગળ લાવવામાં આવ્યું હતું. જે દ્રશ્યો છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ ટેન્કર છે તે કંડલાથી રાજકોટ ખાતે લાવવામાં આવ્યું હતું અને જે નીચે જે ઇલેક્ટ્રિક મોટર જોઈ શકાય છે તે મોટરનો ઉપયોગ કરીને જે ટેન્કર છે તેમાંથી જે બેરલ છે તેમની અંદર કેમિકલ ભરવામાં આવતા હતા અને આ સમયે છે તે સ્પાર્ક થયું હતું ને જેના કારણે શોર્ટ સર્કિટ થવાથી છે તે કેમિકલમાં શોર્ટ સર્કિટે ખૂબ મોટું આગનું વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું ને 3 કલાકની જહેમત બાદ છે તે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે હજુ પણ આગ છે તે કાબુમાં કહી શકાય 100% આવી ગઈ છે, પરંતુ ક્યાંક હજુ પણ જો કેમિકલ પડ્યો છે તો તે આ જે રાત્રિ દરમિયાન છે તે એક ફાયર બ્રિગેડની ટીમને અહીં આગળ સ્ટેન્ડબાય રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને હજુ પણ તમામ જગ્યા ઉપર ફોર્મનો છંટકાવ છે તે ફાયર બ્રિગેડના માણસો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી જુઈ, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર રક્ષિત. વાત કરીએ તો છોટાઉદેપુરમાં દારૂ પીને એસટી બસ ચલાવનાર ડ્રાઈવર અને કંડક્ટર બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે રીતે સમાચાર મળી રહ્યા છે, હાલ ડ્રાઈવર અને કંડક્ટર બંનેને સસ્પેન્ડ કરાયા છે. નશાની હાલતમાં તેઓ બસ બેફામ હંકારતા મુસાફરોએ હોબાળો મચાવ્યો. 2 દિવસ પહેલા ડ્રાઈવર અને કંડક્ટર દારૂના નશામાં હતા. એસટી બસ છોટાઉદેપુરથી વડોદરા જઈ રહી હતી. ડ્રાઈવર અને કંડક્ટરે દારૂ પીધો હોવાની કબૂલાત કરી છે. તો લીમખેડા તાલુકા પંચાયતમાં તાળાબંધી કરવામાં આવી છે. મહત્વનું છે કે પ્રમુખની વાત કોઈ સાંભળતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી અને તેને લઈને તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સત્તાધારી પક્ષનું શાસન હોવા છતાં પ્રમુખની વાત કોઈ સાંભળતું નથી. ટીડીઓની કામગીરીથી નારાજ થઈ તાળાબંધી કરી હોવાનું બહાર આવ્યું છે. આ સાથે તાલુકા પંચાયત પ્રમુખે અને ઉપપ્રમુખે આ તાળાબંધી કરી છે. ટીડીઓની ઢીલી કામગીરીથી પ્રમુખ નારાજ છે. લીમખેડા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો છે.
જામનગરમાં વધતા જતા રોગચાળાને લઈને વિપક્ષે દેખાવો કર્યા હતા, તો આ સાથે સાથે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ આ બાબતે પગલાં લે તેની પણ તેમણે માંગ કરી હતી. સૂત્રોચ્ચારને બેનર સાથે તેમણે આ દેખાવો કરતા તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર આ બાબતે જવાબ આપે તેની પણ તેમણે માંગ કરી છે. કોંગી મહિલા કાર્યકરોએ શરીર પર પાટા બાંધી વ્હીલચેર અને સ્ટ્રેચર પર સૂઈ અને શરીર પર મચ્છરદાની ઓઢીને રેલી કાઢવામાં આવી હતી. લાલ બંગલા સર્કલથી રેલી કાઢી મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ સમય ખાસ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તેમજ મનપા વિપક્ષ અલ્તાફ ખફી સહિત તમામ કોંગી નગરસેવકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો વિરોધ કાર્યક્રમ 8-8 મહાનગરપાલિકામાં કરવામાં આવી રહ્યા છે. અમારા મહિલા શહેર પ્રમુખની આગેવાની હેઠળ આજે અમે જામનગર મહાનગરપાલિકાના સુતેલા શાસક પક્ષને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. કમિશનરશ્રીને જ્યારે અમે આવેદનપત્ર દેવા ગયા, કમિશનર સાહેબ એની ચેમ્બર મૂકીને વયા ગયા. ખરેખર એ દુઃખની વાત છે. હવે આવનારા દિવસોમાં જો આના ઉપર કોઈ એક્શન પ્લાન બને, સરકારમાંથી કોઈ ટીમ આવી અને જો કાયદેસર કાર્યવાહી નહીં કરે, જવાબદાર અધિકારી ઉપર પગલાં નહીં લે, તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ એના કરતાં પણ ભયંકર કાર્યક્રમ આપશે અને કોર્પોરેશનને તાળાબંધી સુધીના કાર્યક્રમ અમે આપવાના છીએ. તો જૂનાગઢના મેંદરડામાં પોલ તૂટવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. રસ્તો તેમને ડાયવર્ટ કરી આપવામાં આવ્યો છે, પરંતુ તે 50 કિલોમીટર દૂર છે, જેને લઈને વિદ્યાર્થીઓ હાલ તો પરેશાન થઈ રહ્યા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે સુવિધાઓ આપવામાં નથી આવી અને જીવના જોખમે તેઓ પુલ પસાર કરીને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ અવર જવર કરવી પડે છે. આવી સ્થિતિ છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ નથી ધરી. મોદી સમાજ પર ટિપ્પણી કરતા રાહુલ ગાંધી ઉપર કેસ કરવામાં આવ્યો હતો, તેને લઈને તેમણે હાજરી આપી હતી. મહત્વનું છે કે મોદી સમાજ પર તેમણે ટિપ્પણી કરી, જોકે તેમણે કહ્યું કે આ બાબતનો ગુનો હું સ્વીકાર નથી કરતો. તો કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે તમને ગુનો કબૂલ છે કે નહીં, અને તેમણે કહ્યું હતું કે ગિલ્ટી કહીને ગુનો હું નથી કબૂલતો. કોર્ટે આ કેસ મામલે 10 ડિસેમ્બર સુધી વધુનો સમય આપ્યો છે. માનહાનિ કેસ મામલે વધુ સુનાવણી 10 ડિસેમ્બરના રોજ થશે. આ ઉપરાંત રાહુલના વકીલે કોર્ટમાં હાજરીમાંથી મુક્તિની અરજી કરી હતી. તો આ તરફ સુરતમાં કામરેજમાં બે બાળકોના મોત થયા છે. એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ રસી પીવડાવ્યા બાદ આ બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે બરાબર 10:45 વાગે જજ સાહેબ ડાયસ ઉપર આવ્યા અને એમણે છે તો કામ હાથ પર લઈને સૌથી પહેલા તો જે પ્લી એમણે તૈયાર કરી હતી એ પ્લી વંચાવી રાહુલ ગાંધી સાહેબને, અને રાહુલ ગાંધીએ વાંચી, મેં ટ્રાન્સલેશન કરી આપ્યું ને સમજાવ્યું, એમણે ગુજરાતીમાં છે એટલે, અને એમણે ગુનો કબૂલ નથી એવું કહ્યું, એ રીતે પ્લી રેકોર્ડ થઈ. અને બીજી એક અરજી મેં પરમેનન્ટ એક્ઝમ્પશન માટે આપી છે, અને આ પરમેનન્ટ એક્ઝમ્પશન એટલે અહીંયા કાયમ આવવામાંથી મુક્તિ મળે એટલા માટે. જો કે કોર્ટ જ્યારે બોલાવે ત્યારે આવવાનું જ હોય છે, પણ સાધારણ રીતે જે ડર ઠરાવે કોર્ટમાં આવવાનું હોય તે ના આવવું પડે એને માટેની એક અરજી મૂવ કરી છે, અને એનું હિયરિંગ 10-12 એટલે કે 10 ડિસેમ્બર 2019 રોજ રાખવામાં આવ્યું છે. ત્યાર પછી ટ્રાયલ આગળ ચાલશે. ધારાસભ્ય અને મોદી સમાજના આગેવાન શ્રી પુર્ણેશભાઈ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી, તેમાં રાહુલ ગાંધી આજે રોજ કોર્ટમાં હાજર રહ્યા હતા. નામદાર કોર્ટ
બોર્ડ પર નહોતી આવવાથી 10-15 મિનિટ પાછી બોર્ડ પર આવ્યા. નામદાર કોર્ટે એમનું નામ પૂછ્યું, ઉંમર પૂછી, એમનું રેસિડન્ટ પૂછ્યું અને પછી એમની સામે જે ગુનો છે કે ભાઈ 13-4-2019 રોજ તમે બેંગ્લોરથી દૂર 100 કિલોમીટર દૂર જે જાહેરસભામાં મોદી ચોર છે, નીરવ ચોર છે, એમ મોદી ઉપનામના બધા જ માણસો ચોર છે અને રાફેલના જે સોદામાં જે કફડો કર્યો છે તેના પૈસા અનિલ અંબાણીને આપ્યા છે એ અંગેની જાહેર બદનક્ષી તમે કરી છે, એટલે એને મોદી સમાજને ફરિયાદીને શારીરિક માનસિક અને સામાજિક નુકસાન પહોંચ્યું છે, તો તમને ગુનો કબૂલ છે કે નથી કબૂલ? એમને ના કબૂલ નથી એમ કરીને એમને સહી કરી અને પછી એમને કાયમી હાજરીમાંથી મુક્તિની અરજી આપેલી. એ અરજી પર અમે લોકોએ ફરિયાદ તરફે વાંધો લીધો અને લિખિતમાં રિપ્લાય આપવા માટે મુદત નહીં અને અરજી સાંભળવા પર રાખવા વિનંતી કરી. નામદાર કોર્ટે અરજી સાંભળવા પર રિપ્લાય ફોર રિપ્લાય એન્ડ હિયરિંગ પર રાખીને 10 ડિસેમ્બર 2019 તારીખ નાખી. તો એક તરફ ગુજરાતમાંથી અનેક ખેલાડીઓ છે કે જે આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ સારામાં સારું પ્રદર્શન કરી ચૂક્યા છે, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે કે જે સાધનોના અભાવને લઈને હજુ પણ આગળ આવવા માટે તત્પર છે, તેમ છતાં તેમને અભાવને લઈને ક્યાંક રાહ જોવી પડે છે. રાજ્યમાં યોગ્ય મેદાન અને સાધનોના અભાવે ખેલાડીઓ નિરાશ પણ થાય છે, ત્યારે હિંમતનગરના ભુવનેશ્વરમાં આવેલ રમતગમત સંકુલ ખાતે ઓલ ગુજરાત અંડર 17 ગર્લ્સ ફૂટબોલ 3-દિવસીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એમ 4 ઝોનની વિજેતા રનર્સઅપ મળી 8 ટીમોએ ભાગ લીધો. 4 ઝોનની 8 ટીમોના 128 ખેલાડીઓ અને કોચ આ ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ફાઇનલ વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ખેલો ઇન્ડિયામાં આગામી દિવસોમાં દિલ્હી રમવા માટે જશે. તો રાજ્યમાં હજી પણ અંતરાળ વિસ્તારના ખેલાડીઓ ફૂટબોલની રમત માટે સારા મેદાન અને કોચની માંગ કરી રહ્યા છે. લાસ્ટ યર બી અમે ચેમ્પિયન્સ હતા, જો કે ખેલમાં એટલે 3-4 વર્ષથી ચાલુ છે, લેકિન અમને એટલી ફેસિલિટીઝ નથી મળી જેટલી આ વર્ષે મળે છે, કે જે ફાઇનલ્સમાં ટીમ આવે છે એ લોકો ઉપર જઈને નેશનલ્સમાં રમે છે અને નેક્સ્ટ યર ફિફા વર્લ્ડ કપ છે, તો એ લોકોને બી સિલેક્શનનો ચાન્સ મળશે, કે ગુજરાતથી 1-2 જણા બી અમારે કોઈ વર્લ્ડ કપ રમી જાય ઇન્ડિયામાં તો એટલું સારું છે, તો અહીંયાથી જ વધશે બધા, ખેલમાંકુંભથી જ બધા ઉપર જશે. ખેલમહાકુંભ 2019ની સ્ટેટ લેવલની હાલ અત્યારે મેચ ચાલી રહી છે. 4 ઝોનની ટીમો વિજેતા તથા રનર્સઅપ અત્રે ભોલેશ્વર સ્ટેડિયમ ખાતે આવેલી છે, જેમાં 4 ઝોનની 8 ટીમો આવેલી છે, એમાં લગભગ 128 પ્લેયર છે, બાકી મેનેજર છે. હિંમતનગરમાં જે ખેલ મહાકુંભ અંતર્ગત અંડર 17 ફૂટબોલ સ્પર્ધા યોજાઈ રહી છે, ત્યારે આપણી સાથે છે જે ટીમના ખેલાડીઓ ભાવનગરના ખેલાડીઓ છે. ખેલાડીઓ સાથે વાત કરીશું કે ફૂટબોલ ટીમમાં એમને શું શું જરૂરિયાતો છે, શું અપેક્ષાઓ છે. ફૂટબોલની તમે મેચ રમો છો, તમે ક્યાંના છો અને કેટલા સમયથી રમો છો અને શું શું જરૂરિયાતો? મેં ગાંધીનગર સે હું. હમ લોગ યહાં પે સબ એસજી એકેડમીમાં સબ સાથ મેં પ્રેક્ટિસ કરતે હૈ. હમ લોગ કા મેચ અચ્છા તબ જાતે જબ ગ્રાઉન્ડ અચ્છા, ફેસિલિટીઝ ઓર હમ ભી જબ અચ્છા ખેલે તો સબ અચ્છા રહે એસા, ઓર કોચ અચ્છે હોને ચાહીએ, ઓર રેફરીઝ ભી ફેર ખેલાય. ઓર બીજા ખેલાડી પર આપણી સાથે જતો કે જે મેચ રમો છો તો ફૂટબોલ મેચમાં તમને શું શું જરૂરિયાતો, અપેક્ષાઓ શું હોય છે, શું માગણીઓ હોય તમારે? ટીમ સારી રમે અને ટીમના સપોર્ટ મળે, કોચીસ બહારથી ઇન્સ્ટ્રક્શન આપી ફોલો થાય. ગ્રાઉન્ડ સારું હોવું જોઈએ, એક કિટ હોવે, રેફરી સારું રમાડવું જોઈએ. બીજી તરફ આપણે જાણો છો બીજી ખેલાડીઓ પણ છે, શું બેન તમે રમો છો અંડર 17માં, તમારી શું અપેક્ષાઓ છે કે આગળ શું થવું જોઈએ, જરૂરિયાતો શું હોવી? આગળ આ લોકોને વધારે ટુર્નામેન્ટ્સ રમાડવા જોઈએ, જેથી બધાને વધારે શું કહેવાય, જેથી બધા વધારે સિલેક્શન થાય, આગળ વધે ને ટીમમાં સિલેક્શન થાય ને વધારે સારું, તો એમાં હોવું જોઈએ. રહેવાનું આ લોકોનું બહુ વધારે સારું નથી હોતું હર વખતે, ને અમારે જો કે અમે તો અહીંયા અમારું હોમ ગ્રાઉન્ડ છે એટલે સારું રહેવાનું હોય છે, ફેસિલિટી સારી મળે છે એટલે અમે સારું રમીએ છીએ, પર એ લોકો આટલા દૂરથી આવે છે ને એ લોકોને જમવાનું બી એટલું સારું નહીં મળતું, રહેવાનું બી એ લોકોને મચ્છર ને એવું બધું હોય છે, તો એ બી ફેસિલિટી સારી હોવી જોઈએ તાકી એ લોકો બી સારું પરફોર્મન્સ કરી શકે. તો બીજી તરફ આપણે બીજા ખેલાડીઓ પણ આપણી સાથે છે જે સારું રમવા માટે જોઈએ છે. તમે રમો છો મેચ, તો પહેલા કેવું હતું જે સ્ટેટ લેવલ સુધી રમાતો હતો, હવે નેશનલ લેવલ રમે છે એ ફાયદો થશે?
पहले हम लोग स्टेट लेवल खेलते थे तो हमको इतनी फैसिलिटीज नहीं मिलती थी, अब नेशनल खेलते हैं तो बहुत सपोर्ट भी मिलता है गवर्नमेंट का और अच्छी फैसिलिटीज मिलती है हमको इधर, अब स्नैक्स भी मिलना चालू हो गए और अच्छा सब टेंट वेंट भी लगाए हुए हैं। अच्छा, क्या जरूरत है फुटबॉल की जो आप प्रैक्टिस करते हो, मैच है या मैच के अलावा आप रूटीन में प्रैक्टिस करते हो तो आपको क्या जरूरत पड़ती है, क्या जरूरत होती है? जरूरत हमको एक ग्राउंड अच्छा होना चाहिए, हमको डाइट अच्छा मिलना चाहिए, हमको सब चीजें टाइम टू टाइम मिलनी चाहिए, हमको एनर्जी बाइट भी, एनर्जी ड्रिंक्स और वो सब भी मिलने चाहिए जो गवर्नमेंट प्रोवाइड करती है। अभी अच्छा हो गया फैसिलिटीज और हमारे कोच भी हमको अच्छी ट्रेनिंग देते हैं तो वो सब हमको बहुत हेल्प करता है। આપણી સાથે બીજા ખેલાડીઓ પણ છે, તો બેન તમે રમો છો, મેચ રમતા રમતા તમે કદાચ રમ્યા તો અત્યાર સુધી જે ખેલ ખેલ મહાકુંભની મેચ રમાતી હતી અને એ વખતે રમાતી અત્યારે શું ફરક છે, પહેલા શું હતો અને અત્યારે શું ફરક? અભી કે લીએ ફેસિલિટી ઝ્યાદા હમને પ્રોવાઈડ કર રહે ઇસીલિયે બહોત અચ્છા અચ્છા આયોજન મતલબ કિયા હૈ, હમે પ્રીફર અચ્છા કરતે હૈ ગવર્નમેન્ટ, ઇસીલિયે ઇસીલિયે અચ્છા હમ ખેલ પાતે હૈ, સપોર્ટ ભી અચ્છા મિલ રહા હૈ। તો આ હતા જે ખેલાડીઓ, ખેલાડીઓ જે પહેલા કરતા જે અત્યારે જે ખેલ મહાકુંભ જે અંતિ સંતોષ છે, જેને સરકારની જે સવલતો મળે સવલતોથી બી ખુશ છે। શૈલેષ ચૌહાણ, જી મીડિયા, સાબરકાંઠા। તો શિવમ અને વૃષ્ટિ કે જે છેલ્લા કેટલાય સમયથી જેમની ભાળ નહોતી મળતી અને નવરંગપુરા પોલીસે આખરે તેમને ઝડપી પાડ્યા છે, ઉત્તર ભારતમાંથી પહાડી વિસ્તારોમાંથી તેઓ મળી આવ્યા છે। વૃષ્ટિ અને શિવમ મળી આવ્યા છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી અને પોલીસ તેમને અમદાવાદ લાવવા માટે રવાના થઈ ચૂકી છે। આજ રાત સુધીમાં તેઓ અમદાવાદ પહોંચી શકે છે। વૃષ્ટિ ગુમ થયા બાદ સોહાલી ખાને ટ્વીટ કર્યું હતું, વૃષ્ટિ અને શિવમ કે જે છેલ્લા કેટલાય સમયથી તેમની ભાળ નહોતી મળતી, આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા ઉદય રંજન જોડાયા છે। ઉદય, વાત કરવામાં આવે તો વૃષ્ટિ અને શિવમ કે આ કેસને લઈને ખૂબ ચર્ચાઓ હતી કે ક્યાં ગયા, શું છે, ઉત્તર ભારતમાંથી આખરે તેઓ મળી આવ્યા છે, શું મળી રહી છે પ્રાથમિક માહિતી? જોઈ જો વાત કરવામાં આવે તો છેલ્લા 11 દિવસથી વૃષ્ટિ અને શિવમ નવરંગપુરા વિસ્તારની અંદરથી એટલે કે શિવમના ઘરેથી તે ગુમ થયા હતા અને જાતે જ જતા રહ્યા હતા અને આ પ્રકારના સીસીટીવી ફૂટેજ જે છે પોલીસે પણ કબજે કર્યા હતા। ત્યારે એક થોડા દિવસો પહેલાં વૃષ્ટિ જે છે એણે એક ઇમેલ કર્યો હતો અને ઇમેલની અંદર એવી માહિતી આપી હતી કે જે જગ્યા ઉપર છે સુરક્ષિત છે અને પોતાને નોકરી પણ મળી ગઈ છે, પરંતુ શિવમનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ જે છે મેલમાં ન કરવામાં આવ્યો હતો અને આ મેલના આધારે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી કે આખરે આ મેલ કયા આઈપી એડ્રેસથી અથવા તો કયા નેટવર્કથી આવ્યો છે। આ તપાસ કરતા માલુમ થયું કે વૃષ્ટિ અને શિવમ જે છે એ ઉત્તર ભારતની પહાડી વિસ્તારમાં છે અને પહાડી વિસ્તારની અંદર તે શોધતા શોધતા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ પહોંચી હતી અને થોડા કલાકો પહેલાં જ તે બંને મળી આવ્યા હતા અને બંનેને લઈ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ અત્યારે અમદાવાદ આવવા તરફ રવાના થઈ ચૂકી છે। ત્યારે હવે અહીંયા આવ્યા બાદ જે છે બંનેની પ્રાથમિક અને પદ્ધતિસર પૂછપરછ કરવામાં આવશે કે આખરે કયા કારણોસર એણે ઘર છોડેલું છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે પ્રમાણે કે બંને રાજીખુશીથી ગયા હતા અને એકલા રહેવા માંગતા હતા એટલા માટે તેણે ઘર છોડેલું છે, પણ તેમ છતાં પણ જે એક નિવેદન લેવાનું રહેશે એમનું એ નવરંગપુરા પોલીસ નોંધશે અને આવતીકાલે આ માહિતી અંગે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ એક પત્રકાર પરિષદ પણ યોજવાની છે। જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર। તો આખરે જે આખો કિસ્સો છે તે અહીં આવ્યા બાદ તેમની પૂછપરછમાં જ બહાર આવશે કે આખરે શિવમ અને વૃષ્ટિ કયા કારણોસર તેઓ ઘર છોડી ગયા હતા। તો સુરતથી સમાચાર આવી રહ્યા છે, સુરત કામરેજમાં બે બાળકોના મોત થઈ ગયા છે, જે રીતે સમાચારો મળી રહ્યા છે હાલ સુરતમાં બે બાળકોના મોત થઈ ગયા છે। પરિવારજનો હાલ તો આ રસીથી થયેલા બાળકોના મોતને લઈને હોસ્પિટલ તંત્રને જવાબદાર ગણાવી રહ્યા છે। કામરેજમાં રસી મુકાવાથી બે બાળકોના મોત થઈ ગયા છે અને પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે રસી મુકાવાને લઈને તેમના મૃત્યુ થયા છે। તો આ સાથે ન્યૂઝરૂમ લાઈવમાં હાલ બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો સી 24 કલાક, રજા આપશો, નમસ્કાર।